एक રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી બિઝનેસના કારણે સ્થળાંતર કરનારા લોકોને વાહનો જે તે રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરાવવા મામલે હંમેશા ફરિયાદ રહેતી હોય છે। તેમાં વાહનની બીજા રાજ્યમાં પુનઃનોંધણીની પ્રક્રિયા માથાના દુખાવા સમાન રહેતી હોય છે। આથી ભારત સરકારે આ માથાનો દુખાવો દૂર કરવા એક નવી સિરીઝ લોન્ચ કરી છે, જે વ્યક્તિને વાહનની નોંધણી પ્રક્રિયાની પીડામાંથી મુક્ત કરી શકે છે। આ સિરીઝ છે BH સિરીઝ। તો શું છે આ સિરીઝ, આવો જાણીએ આ વિડિયોમાં। જો આ પૂરો વિડિયો મારી એટલે કે ધરા સાથે। પોતાના વતન કામકાજ કે નોકરી કરતા હોઈએ તે રાજ્યમાં વાહન લઈ જવાની આરટીઓની સરકારી પ્રક્રિયા ઘણા માટે એકદમ જટિલ અને પીડાયુક્ત રહેતી હોવાથી સરકારે આ BH સિરીઝ લોન્ચ કરી છે। તો હવે જાણી લો વર્તમાન કાયદો શું છે અને હવે BH સિરીઝ આવ્યા પછી કાયદો શું હશે। સૌથી પહેલા તો જાણો વર્તમાન કાયદો। धारो कि तमे गुजरातना कोई शहर में रहो छो, अहीं तमारू वाहन कार बाइक जी जे सीरीज हेठळ आरटीओ में रजिस्टर छे, परंतु मानो कि तमारे दिल्ली के मुंबई में स्थलांतर थवानुं छे, तो तमारे गुजरात माथी वाहन ने दिल्ली अथवा मुंबई आरटीओ में फरीथी री रजिस्टर करवू पड़शे। मोटर व्हीकल एक्ट 1988 नी कलम नंबर 47 अनुसार व्यक्तिए तेनुं वाहन जो जे राज्य में ते रजिस्टर्ड होय त्यां न वपराय अने बीजा राज्य में वपरातुं होय तो तेनुं जे ते राज्य में रजिस्ट्रेशन करावुं फरजियात छे। बीजा राज्य में जाओ एना 12 महीनानी अंदर ते राज्यना आरटीओ में रजिस्ट्रेशन करावी लेवुं पड़े छे। तेनाथी वधु समय सुधी अन्य राज्य में रजिस्टर थयेलुं वाहन न चलावी शकाय। वळी हाल वाहन खरीदीए त्यारे 15 वर्षनो रोड टेक्स खरीदनार चूकवतो होय छे। आम व्यक्ति जो 5 वर्ष गुजरात में रहे पछी बीजा राज्य में वाहन की पुनः नोंधणी करावा इच्छे तो तेने गुजरात ना जे ते आरटीओ में जेमा तेनु वाहन नोंधायेलु होय त्या अरजी करी पहला तो एनओसी सर्टिफिकेट लेवु पड़े छे अने बाकी रहेला वर्षोनो रोड टेक्स रिफंड लेवो पड़तो होय छे। व्यक्तिए घणा फॉर्म भरवा पड़े छे, दस्तावेजो जमा करावा पड़े छे अने कचेरीओना चक्कर लगावा पड़े छे, परंतु हवे सरकारे आ दिशामां एक पगलू लीधुं छे। देश में एक वाहन नंबर, जी हाँ एक सीरीज। भारत सरकारे आ मामले नवी भारत सीरीज लॉन्च करी छे। सरकारनुं कहेवुं छे कि आ सीरीज ने पगले वाहन मालिके जो ते एक राज्यमांथी बीजा राज्यमां स्थळांतर करे तो तेने रजिस्ट्रेशननी माथाकूटमां नहीं पड़वुं पड़े। आ मामले भारत सरकारना मार्ग वाहन व्यवहार अने धोरीमार्ग मंत्रालय द्वारा 26 ऑगस्टना रोज एक नोटिफिकेशन इश्यू करवामां आव्युं छे। वाहनना वपराश मामले एक राज्यथी बीजा राज्यमां कामकाज अर्थे शिफ्ट थता तमाम लोकोनी सुविधा माटे आ नवो नियम बनावामां आव्यो होवाथी मंत्रालयनुं आ कहेवुं छे कि हवे लोकोने फायदो थशे। तेना माटे केन्द्र सरकारने मोटर व्हीकल एक्ट 1988 नी कलम 64 20 सुधारो करायो छे। 15 सप्टेम्बर 2021 रोज थी आ बदलाव लागू थई जशे। BH सीरीजनो नंबर केवो हशे? કોઈ પણ વાહને અને તેના માલિકને ઓળખવા માટે તેનો નંબર જરૂરી અને મહત્વનો હોય છે। હાલ આ નંબરો પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ કચેરીના આધારે આપવામાં આવે છે। મહારાષ્ટ્રમાં MH, મધ્યપ્રદેશમાં MP, આંધ્રપ્રદેશમાં AP તો ગુજરાતમાં GJ, આ રીતે સિરીઝ હોય છે। વળી GJ05, GJ01 એ રીતની નંબર સાથે સિરીઝ દર્શાવે છે કે વાહન ગુજરાતમાં કયા જિલ્લાનું છે। જેમ કે 05 સુરત માટે તો 01 અમદાવાદ માટે, પરંતુ BH સિરીઝના નંબર થોડા અલગ હશે। તેમાં સૌથી પહેલા નોંધણીનું વર્ષ હશે, પછી BH હશે, પછી 0000 થી 9999 વચ્ચેનો કોઈ પણ નંબર હશે અને છેલ્લે AA થી ZZ વચ્ચેના મૂળાક્ષરો હશે। ઉદાહરણ તરીકે 2021 રજિસ્ટર થયેલા વાહનનું નોંધણી વર્ષ 2021 બનશે અને તેની નંબર પ્લેટ આવી બની શકે છે 21BH1234AB અથવા 2021BH1234AB। આ BH સિરીઝ કોણ મેળવી શકશે તે પણ જાણી લો। હાલ આ સિરીઝ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી। મંત્રાલયના નોટિફિકેશન અનુસાર ડિફેન્સમાં કામ કરતી વ્યક્તિ, કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારીઓ, રાજ્ય સરકારમાં કામ કરતા કર્મચારી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની જાહેર હિતની કંપનીઓમાં તમામ કામ કરતા કર્મચારીઓ માટે આ સિરીઝ ઉપલબ્ધ હશે। જો કે મંત્રાલયનું નોટિફિકેશનમાં એવું પણ કહેવું છે કે ખાનગી કંપની અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ તેનો લાભ મળી શકે છે, પણ શરત એ છે કે કંપનીની ઓફિસ 4 વધુ રાજ્યો સંઘ પ્રદેશોમાં હોવી જોઈએ। સામાન્ય જનતા માટે આ સિરીઝ ઉપલબ્ધ થશે કે કેમ અને ક્યારે થશે એના વિશે મંત્રાલયે કોઈ જાણકારી નથી આપી। આથી સામાન્ય જનતાએ આ નંબર માટે રાહ જોવી પડશે।
આ સિરીઝનો ચાર્જ કેટલો હશે તો એ પણ જાણી લો. આ મામલે ચાર્જ થતો મોટર વ્હીકલ ટેક્સ 2 વર્ષના બ્રેકેટ માટે લેવાશે અને તે 2, 4, 6 વર્ષ એ રીતે 2ના ગુણાંકમાં વસૂલવામાં આવશે. 14 વર્ષ પૂરા થયા પછી મોટર વ્હીકલ ટેક્સ વાર્ષિક ધોરણે લાગશે. તે અગાઉના વર્ષોમાં વસૂલ કરવામાં આવેલા ટેક્સ કરતાં અડધો રહે છે. નોટિફિકેશન અનુસાર ડીઝલ વાહનો માટે તેમાં વધારાના 2%, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો માટે 2% ઓછો ટેક્સ વસૂલવામાં આવશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2021 15 સપ્ટેમ્બર 2021 થી અમલમાં આવશે. BH સિરીઝ માટે વાહનનું રજિસ્ટ્રેશન પોર્ટલ મારફતે જનરેટ કરવામાં આવશે. તો હવે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું છે તો આપના વાહન માટે લાગુ પડશે BH સિરીઝ. સરકાર દ્વારા આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને આ છે આપના ફાયદાની વાત. તો બસ આવી જ કેટલીક વાતો માટે જોડાયેલા રહો Zee24 કલાક સાથે. આ સાથે Zee24 કલાકને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો Zee24 કલાક.